તાજેતરમાં જેતપુર ખાતે યુવતીની બર્બરતાથી કરવામાં આવેલી હત્યાના પગલે ડીસામાં પાટીદાર સમાજના આગેવાનોએ સ્થાનિક નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરી છે. ગુજરાતમાં પાટીદાર સમાજમાં અત્યારે રોષ જોવા મળી રહ્યો છે અને તેના રોષનું કારણ છે તાજેતરમાં જેતપુરમાં પાટીદાર સમાજની યુવતીની કરવામાં આવેલી કરબીણ હત્યા. રાજ્યમાંથી અત્યાચારોના વધતા જતા બનાવોના પગલે સરકાર દબાણમાં છે ત્યારે જેતપુરની ઘટનાએ સરકારને એકવાર ફરી મુશ્કેલીમાં મૂકી દીધી છે. જેતપુરમાં સૃષ્ટિ રૈયાણી નામની યુવતી અને તેના ભાઈ ઉપર અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ગંભીર રીતે ઘવાયેલી સૃષ્ટિનું મોત નીપજ્યું હતું. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર ગુજરાતમાં પડ્યા હતા. ત્યારે આજે ડીસામાં પાટીદાર સમાજના આગેવાનોએ સ્થાનિક નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી સૃષ્ટિ રૈયાણી હત્યા કરનાર અસામાજિક તત્વોનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં જ લાવવાની માંગ સાથે તાત્કાલિક ન્યાય માંગી છે. બે દિવસ પહેલાં સૌરાષ્ટ્રની અંદર જેતપુર તાલુકાની અંદર જેતલસર ગામની અંદર એક પાટીદાર યુવાન દીકરીની કરપીણ હત્યા કરવામાં આવી છે. સૃષ્ટિ કિશોરભાઈ રૈયાણી એની કરપીણ હત્યા છરીના ગા મારીને હત્યા કરવામાં આવી છે. દીકરી કોઈ પણ સમાજની હોય પણ દીકરીની હત્યા થાય એ સમાજ અને રાજ્ય માટે ખૂબ દુઃખદ ઘટના છે. અમે આ દુઃખદ ઘટનાને સમસ્ત પાટીદાર સમાજ ડીસા વખોડી કાઢીએ છીએ અને એના અંદર આજે એસડીએમ સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે કે આના જે હત્યારાઓ છે એ જલ્દમાં જલ્દ પકડાઈ જાય અને એમાં ફાસ્ટ કોર્ટની અંદર એમાં કઠોરમાં કઠોર એમની સજા થાય એવી અમને એસડીએમ સાહેબ સાથે આવેદનપત્ર આપી અને અમને સરકાર શ્રી સુધી પહોંચવાનું કહે છે. સરકારની પણ અમને નમ્ર અપીલ છે કે આવી દીકરીઓની જો જાહેરમાં હત્યા થતી હોય તો કાયદો કાનૂન વ્યવસ્થા શું કરે છે, તો દીકરીઓની હત્યા ન થાય અને આવા નરાધમોને જલ્દીમાં જલ્દી પકડી ફાસ્ટ કોર્ટ દ્વારા એમને ફાંસીની સજા આપવામાં આવે તો આગામી દિવસોમાં બીજી કોઈ દીકરી કોઈ પણ સમાજની હોય, દીકરીનું જ્યારે મા બાપ ગુમાવે ત્યારે ખૂબ દુઃખ થાય છે. બીજી કોઈ પણ સમાજની દીકરી પર આવો અત્યાચાર ન થાય, આવી ઘાતકી હત્યા ન થાય એવી અમે એમને સરકારને પણ વિનંતી કરીએ છીએ અને સમગ્ર ડીસા સમસ્ત પાટીદાર સમાજ આ ઘટનાને વખોડી કાઢે છે અને દીકરીના પરિવારજનોને સાંત્વન પાઠવીએ છીએ અને ભગવાન આ દીકરીની આત્માને શાંતિ અર્પે એવી શ્રદ્ધાંજલિ પણ પાઠવીએ છીએ.